ॐ सहनावतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वंदे भक्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने देहाय दक्षिणामूर्तये नमः। देवावब्रह्मणो रूपे मूर्तं चैवामूर्तं च मर्त्यं चामृतं च स्थितं च यच्च सच्चत्यच्च। द्वे वाव ब्रह्मणो रूपे द्वे एव ब्रह्मणो रूपे ब्रह्मना बे ज रूप छे क्या ब्रह्मना सगुण ब्रह्मना आ बे ब्रह्मना समझवा निर्गुण ब्रह्म एक छे सगुण ब्रह्म बीजू छे एवं नहीं जे छे तो एक ज परमात्मा छे एक ज पारमार्थिक सत्य छे હવે એક જ પારમાર્થિક અવિક્રિય અવિનાશી અનંત એક જ તત્વ છે તો હવે જે આપણને બધું વિનાશી ભાષે છે જે તદ્દન વિપરીત આપણને જે બધું ભાષે છે જે જગતને સદ અનુભવ કરીએ છીએ એને કેમ સમજાવો તો કે એ પરમાત્મા આ જગતરૂપે અભિવ્યક્ત થયો છે જે વાસ્તવમાં બધી વિશેષતાઓથી રહિત છે ગુણથી રહિત છે મર્યાદાથી રહિત છે નિર્વિશેષ નિર્ગુણ નિરાકાર અનંત પરમાત્મા એક જ તત્વ છે જે હું જે કંઈ છે તે એ જ છે અને એ જ આ બધા જ વિવિધ અનેકવિધ નામરૂપનો આ ભાસી રહ્યો છે અર્થાત જે નિર્વિશેષ છે એને જાણે કે બધી વિશેષતાઓ ધારણ કરી છે નિરાકાર બધા આકાર ધારણ કર્યા છે જે અવિનાશી છે જાણે કે જે શાશ્વત છે જાણે નશ્વર હોય એમ ભાસે છે આમ પરમાત્મા પોતે છે એને કરતાં તદ્દન વિપરીત જાણે ધર્મ ધારણ કરીને પ્રગટ થયો છે જે પ્રગટ થયો છે એ તદ્દન જાણે કે વિપરીત હોય એટલે હવે કેવી રીતે જે આપણે અનુભવીએ છીએ જે જાણે કે વાસ્તવિક રૂપથી ઉલટું વિપરીત જ હોય આપણા આ અનુભવને કેવી રીતે પરમાત્માના જ્ઞાનનું સાધન બનાવવું આ જગત છે કેવી રીતે આ જગત
પરમાત્માની પ્રાપ્તિનું સાધન બને, પરમાત્માના જ્ઞાનનું સાધન બને. તો એ માટે વેદાંત શાસ્ત્ર આવી પ્રક્રિયા સમજાવે છે. અધ્યારોપ અપવાદાભ્યામ નિષ્પ્રપંચમ પ્રપંચતે. અધ્યારોપ અને અપવાદ આ પ્રકારની પ્રક્રિયા તે નિષ્પ્રપંચ છે, નિર્વિશેષ છે, અસંસારી છે, નિત્ય મુક્ત છે. તત્વ એવું જ છે, પરમાત્મા એવો જ છે, હું તમે એ જ છીએ. નિષ્પ્રપંચમ પ્રપંચ્યતે, એમાં નિષ્પ્રપંચ સર્વ અતીત જે તત્વ. અતીત એનો અર્થ એ નહીં કે ક્યાંક બીજે છે, અતીત એટલે કે હું જ છે. અતીત એટલા માટે કહ્યું કે આ વિજ્ઞાતાર અમારે કેમ વિજાનિયાત, જે જાણનાર છે એને એ મૈત્રી કેમ જાણી શકાય. યેદમ સર્વ વિજાનાતી તત કેન વિજાનિયાત, જેના વડે આ સર્વ જાણવામાં આવે છે એને કેમ જાણી શકાય. ન જાણી શકે એમ કે એને ન જણાય નથી કહેતા, પણ જાણવાની રીત જુદી છે. અધ્યારોપ અપવાદ આ પ્રક્રિયાથી પરમાત્મા શાસ્ત્ર એટલે ઉપનિષદ આપણને કેવી રીતે તત્વ જાણવું એ પદ્ધતિ બતાવે છે. નસીબ જોગે આ તત્વ કહો પરમાત્મા એ જ હું છે, એવું ના હોત તો ક્યારે જાણી શક્યા ના હોત. એ નિર્વિકાર હોત, નિરાકાર સદ અતીત હોત તો ક્યારે જ્ઞાન વિષય બને ના હોત, અને ક્યારે એની આપણને ચિંતાએ ના થઈ હોત. એમાં ભગવાન છે તો એ સારું છે, ન હોત તો શું. નહીં, એ ભગવાન તો મારો આત્મ હું જ છું, પ્રત્યેક ક્ષણે જ અનુભવી રહ્યો છું, તે અનુભવ સ્વરૂપ છે. એવું નથી કે આપણે આ બ્રહ્મનો પરમા અનુભવ ઉત્પન્ન કરવાનો હોય. તો અનુભવ થયો છે, જેનો અનુભવ થાય તો એ જ છે. આપણા સ્વામી મહારાજ કહે કે ભાઈ પરમાત્મામાં કે ભગવાનમાં શ્રદ્ધા રાખવા એને સમજવાનો છે, આપણા અનુભવને સમજવાનો છે. કારણ કે જેના વગર અનુભવ થઈ જ ના શકે, જે અનુભવ સ્વરૂપ છે, જે સ્વનુ પ્રકાશનાર છે, અને જે હું છે, જે અપરોક્ષ છે, અને એ સતત જ્ઞાનનો વિષય છે. પરંતુ જેના વિશે અનેક ગેરસમજો સેવવામાં આવી રહી છે, એ ગેરસમજથી મુક્ત થવાનું છે. એને અધ્યારોપ કરો, જે એના પર અધ્યારોપ કરવામાં આવ્યો. આ નિર્વિશેષ આત્મા પર વિશેષતાઓનો, અસંસારી પર સંસારનો, એવો આજે આપણે અનુભવ કરીએ છીએ, અધ્યારોપનો અનુભવ કરીએ છીએ, એવું આપણે શાસ્ત્ર સમજાવે છે. જગતના સર્જનની પ્રક્રિયાનું વર્ણન કરે, આવી તો વર્ણન કરે તદૈક્ષત ભૌશ્યામ પ્રજાય. સૃષ્ટિના પ્રારંભમાં જાણે કે પરમાત્માએ ઈક્ષણ કર્યું, સંકલ્પ કર્યો, બહુ બની જાઓ એમ કરીને તેજ તત્વ બન્યો, જળ તત્વ બન્યો, પૃથ્વી તત્વ બન્યો, વિવિધતા પ્રાપ્ત કે ધારણ કરી. ટૂંકમાં જે વાસ્તવમાં એક જ હતો એ જ અનેક રૂપે ભાસી રહ્યો છે. એક અનેક બની નથી ગયો, એક અનેક રૂપે ભાસી રહ્યો. એટલે કે જ્યારે આપણે અનેકતાનો અનુભવ કરીએ ત્યારે એકનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ અનેકતા છે ને એ આપણા ધ્યાનને એવી તો ખેંચી રાખે છે કે પેલી એકતાનો કે અદ્વિતીયતાનો અનુભવ છે પણ નોંધ લેવાતી નથી. ભગવાન અનુભવ છે નથી એવું નથી, જે અનુભવ ભગવાન છે એને ઓળખવાનો છે.
અદ્વૈતનો અનુભવ નથી એમ નથી, પણ જે અનુભવ થયેલો છે એમાં અદ્વૈતને ઓળખવાનો છે. એટલે આ જે દેખાતું દ્વૈત છે જેને સર્જન કહેવામાં આવે છે એનો અપવાદ એટલે કે ધીમે 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 નિષેધ કરવામાં આવે છે. અધ્યારોપ અપવાદ, જેવી રીતે સુવર્ણમાંથી અનેક બધા અલંકારો બનાવવામાં આવે અને પછી ખૂબ બધા અલંકારો આખું વિશ્વ હોય, આપણે બધા અલંકારનો અનુભવ કરીએ ત્યારે પણ સુવર્ણ અનુભવ તો છે જ, એના વગર અલંકાર અનુભવ થઈ ના શકે. પણ હું એમ માનતો થઈ ગયો છું કે જે છે બંગડી જ છે ને બુટ્ટી જ છે ને કંઠી જે છે એ જ છે. તો બંગડી બુટ્ટી કંઠી વગર શું છે? સોનામાંથી બન્યું છે ને, એમ કહેવાય કે સોના પર આ બંગડીનો બુટ્ટીનો કંઠીનો અધ્યારો પસાયો. સર્જન કરડે શું? સોનામાંથી અલંકારનું સર્જન કરડે છું, સોના પર અલંકારનો અધ્યારો પસાયો, એવું વેદાંત કહેવામાં આવે. સર્જન કહો અધ્યારો કહો, તો સોના જાણવું કેવી રીતે? એનો અપવાદ કરે ને, એટલે કે આ કંઠી છે, કંઠીમાં બે તત્વ છે. એક તત્વ કયું છે? તો સોનું. બીજું તત્વ કયું છે? તો કે આનો આકાર, વિશેષતાઓ, નામ રૂપ. એક છે નામ રૂપ વિશેષતા, જેને આપણે કંઠી કહીએ છીએ. કોની કંઠી કહીએ છે? નામ રૂપ વિશેષતા ઉપયોગ. કોઈક એમ જ મને કંઠી જ છે ને આપણે ઉપદેશ કરવો હોય કે આનું તત્વ શું છે, તો એક તો કંઠી છે અને બીજું સોનું છે, આ બે વસ્તુ છે. તો કે ના, જે છે તો સોનું જ છે. ત્યારે કંઠી શું છે? કંઠી છે સોના પરનો અધ્યારોપ છે, એવું વેદાંત કહે. કારણ કે ઉત્પત્તિ પહેલાં સોનું જ હતું, અત્યારે પણ સોનું જ છે, અને છતાં આપણે સોનાને ઓળખી ન શકતા હોઈએ, અનુભવી તો શકીએ છીએ. કારણ કે કંઠીમાં આપણું મન એટલું બધું આસક્ત થઈ ગયું છે કે આ સોનાનો અનુભવ થતો હોવા છતાં પણ આ સોનું છે એમ આપણે ઓળખી શકતા નથી. એટલે પછી આપણે ધ્યાનમાં લાવવામાં આવે કે આ જે કંઠી છે એમાં એક આગંતુક તત્વ છે અને એક સ્વાભાવિક તત્વ છે. આગંતુક આવનારું જનારું, સ્વાભાવિક હંમેશા જે હોય. આ કંઠીની ઉત્પત્તિ પહેલાં એ સોનું હતું, અત્યારે પણ સોનું છે, એને ઓગાળી નાખશો તો પણ સોનું હશે. સોનું કેવું છે? સ્વાભાવિક છે. આ કંઠી કેવી છે? આગંતુક છે. પછી એ સોનાના પિંડમાંથી તમે બંગડી બનાવો, એ આગંતુક, સોનું સ્વાભાવિક, એમાંથી બીજું કંઈક અલંકાર બનાવો. આમ નામ રૂપ કેવા છે? આગંતુક છે. સુવર્ણ કેવું છે? સ્વાભાવિક છે. સ્વાભાવિક અને સત્ય કહેવાય, આગંતુક વિધાન કહેવાય કે અધ્યારોપ છે. એટલા જ માટે ક્યાં તો આને ઓગાળીને આપણે સોનું જોઈ શકીએ, અથવા ઓગળ્યા વગર પણ જ્યારે કંઠી છે ત્યારે પણ આપણે મનમાં આ વસ્તુ સમજી શકીએ કે કંઠી પણ હું તો આગંતુક છે, તાત્કાલિક છે, હમણાં છે, પહેલાં નહોતું પછી નહીં હોય, અને તેથી એ તો માત્ર આભાસ દેખાવ જ છે. તેથી મનમાં આપણે કંઠીના તત્વને સમજીએ કે આ કેવું છે? આગંતુક છે. એને વેદાંતની મિથ્યા કહે, અધ્યારોપિત છે, મિથ્યા. એટલે મનની અંદર આપણે કરી શકીએ, કંઠી દેખાતી હોય ત્યારે પણ આપણું ધ્યાન કંઠીના નામ રૂપમાંથી ઉઠાવીને બદલીને સુવર્ણ આપણે કેન્દ્રિત કરી શકીએ કે નહીં?
આ કંઠીનો આપણે જ્યારે અનુભવ કરતા હોય, જોતા હોય ત્યારે પણ જો મનમાં આપણે જો કે આ કંઠી પણ તો આગંતુક છે, અગત્યનું નથી, મહત્વનું છે જ નહીં, જે છે તો સોનું જ છે, તો આપણે કંઠી પરથી આપણી દૃષ્ટિ હટાવીને સોના આપણે કેન્દ્રિત કરી શકીએ, કરી શકીએ કે નહીં? પણ તો એવું કરી શકો કે સોના બધી દૃષ્ટિ હટાવીને? તો કે ના, સોના પર દ્રષ્ટિ ના હટે, કારણ કે સોનું કેવું છે, સ્વાભાવિક છે, નિત્ય છે, હંમેશ માટેનું છે. કંઠી કેવી છે? અનિત્ય છે, આવનારી જનારી છે, તાત્કાલિક છે. કંઠી વગર સોનું હોઈ શકે, સોના વગર કંઠી ન હોઈ શકે. આ બે નથી પણ ખરેખર એક જ છે, પરંતુ આ રીતે ભાષી માટે આપણા મનમાંથી આપણે કંઠી પણ આનો બાધ કરી શકીએ અને વેદાંતિક બાધ થયો. કંઠીને ગાવ્યો તો ગાઈ નાખો તોય સોનું દેખાય, પણ કંઠી કંઠી છે ત્યારે પણ જો આપણા મનમાં આ પ્રકારની સમજ જાગૃત થઈ કે આ કંઠી તો તાત્કાલિક છે, કે મહત્વની નથી, આમાં ભલે સોની આ કંઠીના જ 1000 રૂપિયા લીધા છે ઘડવાના, એને દુનિયામાં વેલ્યુ એડિશન કેમ કરવાનું, 1000 રૂપિયા લે પણ તો પાછા ના આવે. વેચવા જાઓ તો કે ખાલી કંઠીનું વજન ના આપે, કે એને ઘડવાના પૈસા ના આપે, એની કોઈ કિંમત, એ તો માત્ર આપણા મનમાં જ છે, જે છે એ તો સોનું છે. આ રીતે કેવી રીતે આપણે જે વાસ્તવિક તત્વ છે એને જાણવું અને એને ધ્યાનમાં રાખવું. જો આ સુવર્ણને ધ્યાનમાં રાખવા ન આવે તો આ કંઠીનો આકાર બધું એટલું મહત્વનું બની જાય, એ પછી પેલો કે મારે આ કંઠી જોઈએ, પેલી નાની દીકરી હોય ને લગ્નમાં જવાનું હોય તો આ કરવાનું, આ નહીં જોઈએ ને પેલું જોઈએ ને પેલું નહીં જોઈએ, કારણ કે છે તો બધું સોનું જ, પણ મને આ જોઈએ ને પેલું ના જોઈએ. એનું ધ્યાન ક્યાં છે? માત્ર આકારમાં છે, માત્ર રૂપમાં છે, માત્ર દેખાવમાં છે. એ માં કહેવાય, એમાં શું ફેર પડે છે? માનું ધ્યાન કદાચ તત્વમાં હોય, સોનું જ છે ને, આ બંગડી પેલી બંગડી શું કચકચ કરે છે? પેલીનું ધ્યાન ક્યાં છે? માત્ર નામ રૂપમાં છે. જે નામ રૂપમાં હોય અને ત્યારે સંઘર્ષ થવાનો, તો કે ખટરાક થવાનો, રાગ કે મને આ ગમે પેલું ના ગમે, અને આ સોનું છે પેલું મને આ ગમે પેલું ના ગમે, જે નામ રૂપ દ્રષ્ટિ હોય ત્યાં ગમો અણગમો હોય, રાગ દ્વેષ હોય, એક ગમે બીજું ના ગમે, પક્ષપાત હોય, આ જોઈએ પેલું ના જોઈએ, આનું નામ આનું સંસાર. આ સંસાર મુક્ત થવા માટે આ બધાએ ઉપર છેલ્લા ભેદભાવમાં જે વાસ્તવિક સત્ય રહેલું છે, જે ભેદભાવથી રહિત છે, પર છે, એને જાણવું અને એને ધ્યાનમાં રાખવું, તો પછી કોઈ સંઘર્ષ ના રહે, કોઈ રાગ દ્વેષ ના રહે, તો મુક્તિ. એ પ્રકારે શાસ્ત્ર આપણને પરમાત્માનો પરમ બ્રહ્મનો ઉપદેશ કરવા માગે છે. જે અનુભવી છે આ જગત છે, પરમાત્માની જ અભિવ્યક્તિ છે, તો કેવી રીતે આ જગતનો જે અનુભવ થઈ રહ્યો છે એ અનુભવને પરમાત્માના અનુભવ કે પરમાત્માના જ્ઞાનનું સાધન કેમ બનાવવું, આ દ્વારા આપણને કેમ દોરી જવા, જે અનુભવી રહ્યા છે દ્વારા કેમ દોરી જવા, જેથી આપણે પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ, જોઈ શકીએ કે એ જ છે. પહેલાં મારે ધ્યાનમાં નહોતું આવતું, ખબર પડે કે આ સોનું એકવાર ધ્યાનમાં આવે પછી ખબર પડે કે એ જ છે. આમ અધ્યારોપ અપવાદની પ્રક્રિયા દ્વારા અધ્યારોપ આ નામરૂપનું સર્જન થયું, અધ્યારોપ થયો અપવાદ દ્વારા. પછી આપણે મૂળ કારણમાં લઈ જાય, જે અનુભવી જે કાર્ય છે આપણે મૂળ કારણમાં લઈ જવું.
એટલે દ્વેવાવ બ્રહ્મણો રૂપે આ બ્રહ્મ જ વાસ્તવમાં પ્રગટ થયેલું છે. દ્વેવાવ રૂપે એના બે રૂપ છે. હવે બે રૂપ એમ પણ કહી શકાય કે બે રૂપ છે, અથવા રૂપ શબ્દનો અર્થ કરે છે રૂપ્યતે અને રૂપમ, જેના વડે પરમ બ્રહ્મનું પરમાત્માનું રૂપ રૂપ્યતે જ્ઞાપ્યતે, જેના વડે પરમાત્માનું જ્ઞાન કરાવવામાં આવે છે. એટલે કે અલંકારનું એક રૂપ છે, પણ એ રૂપ દ્વારા સુવર્ણનું જ્ઞાન કરાવવામાં આવે. કેવી રીતે? એના અપવાદ દ્વારા. આપણને આ કંઠીમાં સોનાનું જ્ઞાન, પહેલાં તો કંઠીનું વર્ણન કરે. કંઠી કેવી છે, સરસ છે, કંઠીનો એનો અપવાદ તિરસ્કાર નહીં કરવાનો. પહેલાં કંઠીનું વર્ણન કરે, એનું કેવું સુંદર રૂપ છે, કેવો એનો આકાર છે વગેરે વગેરે. કારણ કે આ કંઠીનો જે આકાર છે, નામ છે, છેવટે તો આપણને સોનાના જ્ઞાન માટેનું સાધન બને છે, અથવા એને બનાવવામાં આવે છે. તો જે આપણે અનુભવીએ છીએ કેવી રીતે પરમાત્માના જ્ઞાનનું સાધન બને, આ કંઠીનું નામરૂપ સાધન કેમ બને? અપવાદ દ્વારા. કંઠીના નામરૂપ છે સોનાના જ્ઞાનનું સાધન કેવું બને? કે ભાઈ નામ તો આગંતુક છે, શાશ્વત નથી. પણ ત્યાં નશ્વર તત્વ હોય ત્યાં શાશ્વત હોવું જોઈએ. એક સરસ નિયમ છે, કોઈ નશ્વર વસ્તુ શાશ્વત વગર ના ટકી શકે. કોઈ આવનારી જનારી વસ્તુ, કોઈ સ્થાયી વસ્તુ વગર ના ટકી શકે. કોઈ ફરનારી વસ્તુ હોય એ સ્થિર વગર ના હોઈ શકે. આ બધું પરિવર્તન છે, એ બધું છે ને ભાઈ, કોઈ આ બધું પરિવર્તન પરિવર્તન રહિત વસ્તુ પર આધારિત થવું જોઈએ. આવના જનાર છે, કોઈ સ્થાયી વસ્તુ પર આધારિત. કારણ કે ટ્રેન આવના જનાર હોય, સ્થાયી પહેલાં પાટા હોવા જોઈએ. ઠીક આવના જરા અંશ છે એ બતાવે છે કે એ કોઈક સ્થાયી વસ્તુ હોવી જોઈએ, જે સુવર્ણ આ કિસ્સામાં. એટલે પહેલાં આપણને સમજાવે છે કે જે આપણે અનુભવીએ છીએ એ કેવું છે. દ્વે આવ બ્રહ્મના બે રૂપ છે. રૂપ શબ્દનો અર્થ રૂપ પણ થાય, અથવા રૂપે તે જ્ઞાપ, જેના વડે આપણે બ્રહ્મનું જ્ઞાન કરાવવામાં આવે છે, એવા બે રૂપ છે. મૂર્તમ ચ એવ અમૂર્તમ ચ. મૂર્તિ તો ખબર છે ને, મૂર્તિ જે ઘડાયેલી હોય, અને મૂર્તિને કેમ ઘડે? એ ઘણા બધા અંગનો સંઘાત હોય, હાથ છે, પગ છે, આ બધા અંગ છે ને, એ બધાને જોડવામાં આવે. એમ કરીને અનેક બધા અવયવોનો અને શું કહેવાય, સંઘાત, સમૂહ. આ હોલ એક સંઘાત છે અનેક બધા અવયવોનો. દિવાલો હોય, કોલમ હોય વગેરે વગેરે. તો મૂર્તમ, તો પહેલાં આપણે જગત જોઈએ છે કેવું છે, મૂર્ત છે. આ નામરૂપ કહેવાય એવા નક્કર છે, સંઘાત છે, અનેક અવયવો છે, એ બધાને જોડીને બનાવવામાં આવેલા છે. મૂર્તમ છે, અમૂર્તમ છે. હવે આપણે વાત કરી ગઈકાલે કે આ રીતે ખરેખર તો આપણી સમક્ષ શું છે, પંચ મહાભૂતમાંથી સર્જાયેલું જગત, એનું વર્ણન છે. એને જ ભગવાન કહેવામાં આવ્યો. અત્યારે આપણે જેને અનુભવીએ છીએ એ પંચ મહાભૂતમાંથી સર્જાયેલા જગતને જ બ્રહ્મ કહેવામાં આવે. કઈ બ્રહ્મ જ આ રૂપે પ્રગટ થયેલું છે. દ્વેવાવ બ્રહ્મણ રૂપે આ બ્રહ્મના પરમાત્માના બે જ રૂપ છે, મૂર્તમ ચ અમૂર્તમ ચ.
આ પંચમહાભૂતનું બનેલું છે. પંચમહાભૂતને બે વિભાગમાં વિભક્ત કરવામાં આવ્યા, પૃથ્વી, જળ, અગ્નિ. આ ત્રણ મહાભૂત છે, એ સ્થૂળ છે, મૂર્ત છે, આકારવાળા છે, આંખોથી દેખાનારા છે. ચક્ષુના જ્ઞાનનો વિષય છે. ચક્ષુ તો હંમેશા આકારને જ જોઈ શકે, રંગને જ જોઈ શકે. તો આ પૃથ્વી, જળ અને અગ્નિ આ પહેલાં ત્રણ તત્વો છે. એ કેવા છે? મૂર્ત છે, સ્થૂળ છે, ટૂંક આકારવાળા છે. અમૂર્તમ છે. પેલા બે બીજા તત્વો કયા? વાયુ અને આકાશ. એ અમૂર્ત છે, એમાં કોઈ નક્કરપણું નથી, એનો કોઈ આકાર નથી, અને માટે ચક્ષુ એને જોઈ શકતા નથી. ચક્ષુ કોને જોઈ શકે? જે વસ્તુ આકારવાળી હોય, રૂપવાળી હોય, રંગવાળી હોય. પૃથ્વીનો પણ રંગ છે, જળને પણ રંગ છે, અગ્નિને પણ રંગ છે. પૃથ્વીને કાળો રંગ છે, જળને સફેદ રંગ છે, અગ્નિને લાલ રંગ છે. મૂળ આ ત્રણ રંગ કહેવાય. આપણે તો લાલ, પીળો અને વાદળી કહીએ ને, મૂળ રંગ કહેવાય. બાકીના બીજા બધા મેળવણીથી થાય. અહીંયા ઉપનિષદમાં આ ત્રણ અંક કહેવાય. કયા ત્રણ અંક કહેવાય? કાળો, સફેદ અને લાલ. અત્યારે વિષય નથી, પરંતુ આ છઠ્ઠા અધ્યાયમાં જોવામાં આવ્યું કે આ છાંદોગ્યમાં કેવી રીતે ત્રણ અંગને બધું જગત બનેલું છે. દેવાવ બ્રહ્મણો રૂપે આ બ્રહ્મ જે પ્રગટ થયેલું છે જગત રૂપે, એના બે રૂપ છે, મૂર્ત અમૂર્ત. એટલે કે ત્રણ મહાભૂત છે, જે પૃથ્વી, જળ, અગ્નિ એને મૂર્ત કહેવામાં આવ્યા. બીજા બે મહાભૂત વાયુના આકાશ અમૂર્ત કહેવામાં આવ્યા, કારણ કે એનું કોઈ રૂપ નથી. એ ચક્ષુથી, ચક્ષુના જ્ઞાનનો વિષય બનતા નથી. મર્ત્યમ છે, અમૃતમ છે, આઠ વસ્તુ કહેવામાં આવી. કે દ્વે બે જ રૂપ છે અને આઠ કહેવામાં આવ્યું. કહ્યું ને ગઈકાલે વાત કરી ને, મૂર્તમ છે, અમૃતમ છે, મર્ત્યમ છે, અમૃતમ છે, સ્થિતમ છે, યત છે, સત છે, ત્યત છે. આપ તો આઠ વસ્તુની વાત કરો છો અને કહો બે જ રૂપ છે. તો કે આ બેના જ બાકીના વિશેષણ છે. જે મૂર્ત અને અમૂર્ત છે ને, એ જ મર્ત્ય અમૃત છે, એ જ સ્થિત અને યત છે, એ જ સત ને ત્યત છે. તેથી આપણે આ બધાને બરાબર સમજી શકીએ માટે એને વધારે વિસ્તારથી સમજાવવામાં આવ્યું કે મર્ત્ય એટલે કેવું? મૃત્યુ નથી એટલે વિનાશશીલ, અમૃત એટલે અવિનાશી. તો આ પહેલાં ત્રણ જે મહાભૂત છે, કયું? પૃથ્વી, જળ, અગ્નિ કેવા છે? મર્ત્ય છે, વિનાશશીલ છે, કંઈક આકારવાળા છે. આકાર એટલે અનેક અવયવોનું બધી સંઘાત છે. એ છૂટું થઈ જાય એટલે મરી જાય ને, તૂટી જાય. કોઈ વસ્તુ જે અનેક બધા અવયવોના સંઘાતની બનેલી છે, અવયવને જોડવાથી બનેલી છે, અને અવયવ છૂટા પડી જાય તો આ વસ્તુ નષ્ટ થઈ જાય. તો પૃથ્વી પણ નક્કર વસ્તુ છે જે અનેક અવયવોની બનેલી છે. અને તે જળ અને અગ્નિ આ ત્રણેય કેવા છે? મૂર્ત છે, અનેક અવયવોના બનેલા છે, અને માટે એ અવયવો જુદા પડી જવાની સંભાવના છે. એ ત્રણેય કેવા છે? તો કે મર્ત્ય છે, વિનાશશીલ છે. પેલા બીજા બે કેવા છે? અવિનાશી છે. અની તુલના મર્ત્યમ છે, અમૃતમ છે, સ્થિતમ છે, યત છે. આ કેવું જે સ્થિત છે? પૃથ્વી કેવી છે? સ્થિર છે. આ પૃથ્વી, જળ અને અગ્નિ કેવા છે? એક જ સ્થળે રહેલા છે. સ્થિતમ છે. પેલા બે કેવા છે? યત છે. યાતિ યત, તો કે એ જનારા છે, ગતિશીલ છે. આ ત્રણ કેવા છે? ગતિહીન છે. આ કેવા છે? પેલા બે ગતિશીલ છે. આ ગતિહીન હોય ને એટલે તૂટી જવાની સંભાવના ખરી. એક જ જગ્યા હોય ને એટલે બીજી વસ્તુ આવીને અથડાય. અરે અહીંયા એક જ જગ્યાએ રહેલું એટલે સતત એને જળ છે, આ બધા તત્વો સતત વિનાશ કરનારા હોય. અને તેથી આ જે સ્થિત તત્વો છે એ વિનાશી છે. અસ્થિત છે પૃથ્વી, જળ, અગ્નિ. સ્થિત એટલે એક જ જગ્યાએ છે. જ્યારે વાયુ, આકાશ કેવા છે? યત, એટલે કે યાતિ યત, તો કે એ સતત ગતિશીલ છે, વ્યાપેલા છે.
सच्च त्यच्च सत एटले कार्य सत एटले व्यक्त व्यक्त एटले जे आपणा चक्षुना ज्ञाननो विषय छे पृथ्वी जळ अग्नि के सत्य छे स्थूल छे कार्य छे व्यक्त छे वायु अग्नि क्यों जे सूक्ष्म छे अव्यक्त एटले चक्षुना ज्ञाननो विषय नथी आ प्रत्यक्ष छे पेला परोक्ष छे वायु आकाश क्या है परोक्ष है आ बीजा त्रण तत्व क्या है प्रत्यक्ष प्रत्यक्ष ने परोक्ष स्थूल ने सूक्ष्म कार्य ने कारण आ रीते आ पांच तत्वों बनेलो भगवान है भगवान आ पांच तत्वों बनेला जगत रूप अभिव्यक्त थेलो है आ प्रकार वर्णन कर एक वार आप समझी लीए पी आप सत्यता समझिए तो पी आ पांच नु वर्णन केम करमनो अपवाद करवा निषेध करवा मिथ्यात्व समझा जे आप छोड़ी सकी अधिष्ठान है ये आप जाए आग बीजा फकरा में कहें आग कह तदेतत् मूर्तम् यदन्यत् वायोश्च अन्तरिक्षाच्च एतन्मर्त्यम् एतस्थितम् एतत्सत् तस्य एतस्य मूर्तस्य एतस्य मर्त्यस्य एतस्य स्थितस्य एतस्य सतः एष रसः य एष तपति सतो हि एष रसः अलंकार के द्वारा सुंदर वर्णन करवामां आवे छे तदेतत् मूर्तम चलो हवे आ पांच महाभूत छे ना बे विभाग करवामां आव्या मूर्तम अमूर्तम मर्त्यम अमृतम सत्यत वगैरह वही पाछाना विषय आगे समझावे छे के व्यष्टि अने समष्टि आदिदैविक आदिभौतिक तदेतत् मूर्तम ये अन्यत् वायोश्च अंतरिक्षाच्च वायो हो वायु थी अंतरिक्षात अंतरिक्ष थी आकाश आजे मूर्त छे आजे नक्कर छे आजे आकार वालु छे कयु छे पृथ्वी जन अग्नि ए वायोस छे अंतरिक्षात छे वायु अने अंतरिक्ष थी जुदा छे बहु महान वस्तु नहीं कही पर छतां आ त्रण महाभूत छे जे पृथ्वी जन अग्नि छे जेने माटे मूर्त मर्त्य सत वगैरह आ प्रकार त्या आ प्रकारना विशेषणों प्रयोग करवामां आव्यो या त्रण छे पृथ्वी जल अने अग्नि जे वायु ने अंतरिक्ष करता भिन्न छे एतत् मर्त्यम एतत्स्थितम एतत् सत् एतत् त्यत् आज छे ए मर्त्य छे स्थित छे त्यत् छे ने सत् छे एतस्य मूर्तस्य एतस्य मर्त्यस्य एतस्य स्थितस्य एतस्य सतः एषः रसः હવે આપણે ધ્યાન ક્યાં દોરવામાં આવે છે આ આકાશની અંદર જે સૂર્ય દેવતા છે સવિતા દેવતા છે હવે કલ્પના કરવામાં આવે છે આપણી સમક્ષ કલ્પમાં મૂકવામાં આવે છે
કે જે સૂર્ય દેવતા આપણે અનુભવીએ છીએ, જોઈએ છીએ, એ સમષ્ટિનું ઈશ્વરનું પ્રતીક છે. એ સૂર્ય દેવતામાં બે અંશ રહેલા છે. કયા અંશ રહેલા છે? તો કે મૂર્ત અને અમૂર્ત. એક સૂર્ય દેવતાનું પેલું મંડળ છે જે આપણે જોઈ શકીએ છીએ, ખરો સૂર્યમંડળ જોઈ શકીએ, કેવું છે? મૂર્ત છે. પરંતુ જેવી રીતે આપણા મૂર્ત, આપણે પણ કાર્ય કર્મ સંઘાત છે. આ સ્થૂળ દેહ છે જે પૃથ્વી જળ અગ્નિનો બનેલો આ સ્થૂળ દેહ છે, એમાં એક કર્ણ છે, સૂક્ષ્મ દેહ છે, વાયુ અને આકાશનો બનેલો. તો જેવી રીતે પંચમહાભૂતને સજાયેલો આ ઉપાધિ કાર્ય કર્ણાત્મક છે, કાર્ય સ્થૂળ દેહ છે, કર્ણ સૂક્ષ્મ દેહ છે, એમ જગતના બધા જ તત્વો આ પ્રકારે કાર્ય કર્ણાત્મક છે. એટલે જે સૂર્યમંડળ આપણે જોઈએ છીએ એ સૂર્યનો દેહ છે, કાર્ય છે, અને એને પણ પ્રકાશ પ્રદાન કરનાર, ચેતનતા પ્રદાન કરનાર એક શું છે? કર્ણાત્મક છે, પુરુષ અને પ્રકૃતિ. તો જેવી રીતે આપણા વ્યક્તિત્વ છે એ પણ સ્થૂળ અને સૂક્ષ્મ દેહ, સ્થૂળ દેહને કાર્ય કહેવામાં આવે છે, સૂક્ષ્મ દેહને કર્ણ કહેવામાં આવે છે. કાર્ય કર્ણાત્મક, કાર્ય અને કર્ણનો બનેલી આ વ્યક્તિત્વ છે. તેમ આ બધા વ્યક્તિત્વનો જે સાર છે, જેને આપણે સમષ્ટિ કહીએ, આ બધા વ્યક્તિત્વનો સાર, એટલે આ બધી સ્થૂળ જે જળ અગ્નિ અને વાયુ છે, જળ અગ્નિ અને પૃથ્વી છે, એનો સાર જે કયો છે? તો કે સૂર્યમંડળ જે આપણે જોઈએ છીએ, તે જે તપી રહ્યું છે. અને આપણું જે સૂક્ષ્મ શરીર છે એ બધાનો સાર કયો છે? તો કે આ સૂર્યનું સૂક્ષ્મ શરીર. સમષ્ટિ સ્થૂળ શરીર, સમષ્ટિ સૂક્ષ્મ શરીર, સમષ્ટિ કાર્ય, સમષ્ટિ કર્ણ. આ વ્યષ્ટિ સમષ્ટિ, વ્યષ્ટિ વ્યક્તિગત, સમષ્ટિ સામૂહિક. તો આ જગત છે વ્યષ્ટિ અને સમષ્ટિનું, વ્યક્તિનું અને સમૂહનું બનેલું છે. આ સૂર્ય છે એ કોનો પ્રતિનિધિ છે? આ સમષ્ટિનો પ્રતિનિધિ છે. સૂર્ય પણ એક દેહ છે. કેવો દેહ? જેને આપણે મંડળ કહીએ, સૂર્યમંડળ જે લાલ છે, તપી રહ્યું છે, એ જાણે કે એનો સ્થૂળ દેહ ના હોય. અને સૂર્ય પણ જીવંત તત્વ છે. આપણે એમ જીવંત તત્વ છે તેવી રીતે આ જગતના બધા તત્વ પણ જીવંત છે એવું કહેવામાં આવ્યું. પૃથ્વી પણ જીવંત છે. જે પૃથ્વીનો આપણે અનુભવ કરીએ છીએ, પૃથ્વીનો સ્થૂળ દેહ છે, એમાં પૃથ્વી દેવતા છે, જેને આદિદૈવિક કહેવામાં આવે, એને કારણે પૃથ્વીનો પૃથ્વી પણ છે. તો જળ આપણે જેને અનુભવીએ છીએ, જળનું સ્થૂળ શરીર છે, એમાં પણ જળ દેવતા રહેલો છે. અગ્નિમાં અગ્નિ જે જોઈએ છે સ્થૂળ શરીર, એમાં અગ્નિ દેવતા રહેલો છે. આ પ્રસંગોપાત કહું છું કે શિવજીનો જયારે વિવાહ થયા ને મળ્યા પાર્વતીજી સાથે, એમની જાન તો બહુ જોરદાર હતી બધી. એ બા પહાડો, એમની જાનમાં પહાડો આવ્યા, નદીઓ આવ્યા, ને વિચાર કરો આ બધા કેવી રીતે આવ્યા છે? પહાડો અને નદીઓ આવે કેવી રીતે? ક્યાં માય એમની જાનમાં? એટલે તુલસીદાસમાં કે એવું સમજવાનું કે ભાઈ દેવ તે દેવતાઓ બધા આવ્યા, પૃથ્વીના દેવતા, જળના દેવતા, અગ્નિના દેવતા, પહાડના દેવતા, દરેકના દેવતા હોય, અધિષ્ઠાન દેવતા. એ દેવતા રૂપમાં ઈશ્વર સ્વરૂપ નિવાસ કરી રહ્યો છે, આપણામાં નિવાસ કરી રહ્યો છે. તે પ્રત્યેક વસ્તુમાં જે જોઈએ છે આ સ્થૂળ શરીર છે, એ પ્રત્યેકમાં એની સમય એની સાથે એને અનુરૂપ એક સૂક્ષ્મ શરીર છે, દેવતા છે. તેમ સૂર્ય જે અનુભવીએ છે, સૂર્યનું મંડળ છે, એનું જાણે સ્થૂળ શરીર કહેવાય. અને એમાં પણ એક દેવતા રહેલો છે જે એને વાસ્તવમાં સૂર્ય પણ પ્રદાન કરે છે, ચેતનતા પ્રદાન કરે છે, એને આપણે કર્ણ કહીએ, સૂક્ષ્મ શરીર કહીએ. પરમાત્મા તો ખરો છે, પરમાત્મા સૂક્ષ્મ શરીરને ચેતનવંત બનાવે
અને આ સ્થૂળ દેહ ચેતનવંત બનાવે એ વ્યવસ્થા બધે જ છે. પરમાત્મા સર્વ વ્યાપ્ત છે. ભગવાન કહ્યું અધ્યાય 7મા અધ્યાયમાં કે આ સમગ્ર મારામાં સૂત્રમાં પરવાયેલા મણીની જેમ સમગ્ર મારામાં પરવાયેલું છે. અંતર્યામ પરમા બધે જ વ્યાપ્ત છે. સૂર્યમાં વ્યાપ્ત છે, ચંદ્રમાં વ્યાપ્ત છે, સર્વમાં વ્યાપ્ત છે. એ અંતર્યામી પરમાત્માનું એક આ સૂક્ષ્મ શરીર છે અને એનું સ્થૂળ શરીર છે. વિચાર સૂર્યદેવતા છે, અમે પરમાત્મા છે, ત્યાં એક સૂક્ષ્મ શરીર છે અને એક સ્થૂળ શરીર છે. સૂર્યદેવતાનો જ એવું અનુભવીએ છીએ. કેવું છે? સ્થૂળ શરીર છે. ત્યાં એક આદિદૈવિકા એ આદિદૈવિકા સૂક્ષ્મ શરીર છે. પૃથ્વીમાં સ્થૂળ શરીર, આદિદૈવિકા સૂક્ષ્મ શરીર. જળનું સ્થૂળ શરીર, આદિદૈવિકા સૂક્ષ્મ શરીર. આ તો બધી વાતો છે ને સ્વામી, કંઈ કોઈ જોયું છે? તો આ તો શ્રદ્ધાનો વિષય છે. હા, આપણે ધ્યાન પૂરતું કરીએ અને એના પર કેન્દ્રિત કરીએ તો કદાચ આપણા અનુભવનો વિષય ના બને. એવું નથી, છે જે છે ને અનુભવનો વિષય બનાવી શકાય, પણ એના માટે પ્રયત્ન કરવો પડે. પેલું સ્વામી ભગવાન જેની ખાતરી શું? કોણે કહ્યું ભગવાન છે? મેં ભાઈ જો આ હોલની અંદર સંગીત છે. કયું સંગીત? તો ભાઈ ટ્રાન્ઝિસ્ટર લઈ આવો, વિવિધ ભારતી મૂકે એના પર, ટ્યુનિંગ કર. સંગીત આવ્યું વિવિધ ભારતીનું? ક્યાંથી આવ્યું? એ તો એનો બ્રોડકાસ્ટિંગ સ્ટેશન નથી. અરે ભાઈ અહીંયા છે કે નહીં? એ સૂક્ષ્મ રૂપમાં સંગીત હોય તો આ ટ્રાન્ઝિસ્ટર દ્વારા એ સ્થૂળ રૂપમાં વ્યક્ત થાય ને. પણ એ સંગીત સાંભળવા માટે ટ્રાન્ઝિસ્ટર જોઈએ. તેમ ભગવાન તો છે જ, એને સાંભળવા માટે જરા ટ્રાન્ઝિસ્ટર એટલે કે આપણું મન તૈયાર કરવું પડે, શુદ્ધ અંતઃકરણ બનાવવું પડે, આત્માને વિવેક કરવો પડે. એટલે આપણે આપણા પક્ષે તૈયારી હોય તો જે છે એનો અનુભવ થઈ શકે. કહેવાનો વાત એ છે કે આ બધું મને તો કંઈ જણાતું નહીં સ્વામીજી, હું તો માનતો નથી. ભાઈ ના માનવું, માનવું આપણા હાથમાં છે. પણ જે કહ્યું છે એ આપણા અનુભવ વિષય બની, જો એ એ પ્રકારનો પ્રયત્ન કરીએ, એવી એવું ધ્યાન આપણે કરીએ તો આ બધું આપણા અનુભવ વિષય બની શકે. ઋષિઓએ જે વર્ણન કર્યું છે એ આ કંઈ કલ્પના નથી, જે છે એનું વર્ણન કરવામાં આવ્યું છે. એ આપણે માટે અનુભવનો વિષય નથી એ સમજાયું છે. ફિર એટલા માટે નથી કે અનુભવનો વિષય ના બની શકે, આપણે પણ આવી જાતને એ પ્રકારે સૂક્ષ્મ બનાવીએ, એવું ટ્યુનિંગ અપ કરીએ તો અહીં જે વર્ણન કર્યું છે એ આપણા અનુભવનો વિષય બને. ટૂંકમાં આ સૂર્ય દેવતા કેવો છે? એ સમષ્ટિનું પ્રતીક છે. આ સૂર્યમંડળ જે છે એ સમષ્ટિ સૂક્ષ્મ શરીર કે વિરાટનું પ્રતીક છે. એમાં જે દેવતા છે એ સમષ્ટિ સૂક્ષ્મ શરીર એટલે હિરણ્યગર્ભનું પ્રતીક છે. અર્થાત જે સૂર્યમંડળ આપણે જોઈએ છીએ એમાં જે સ્થૂળ દેખાય છે વિરાટ પુરુષ છે, અને જે એને સૂર્યપણું પ્રદાન કરનાર છે એ હિરણ્યગર્ભ એટલે સમષ્ટિ સૂક્ષ્મ શરીર. સમષ્ટિ સ્થૂળ શરીર વિરાટ, સમષ્ટિ સૂક્ષ્મ શરીર હિરણ્યગર્ભ, એનું પ્રતીક કયું છે? સૂર્ય. એટલે કહેવામાં આવ્યું કે ભાઈ એતસ્ય મૂર્તસ્ય એતસ્ય મર્ત્યસ્ય એતસ્ય સ્થિતસ્ય એતસ્ય સતઃ. આ જે મૂર્ત છે, ટૂંકમાં આગળ જે કહેવાય મૂર્ત દ્વેવાવ બ્રહ્મણ રૂપે આ સ્થૂળ શરીર છે, બે છે, મૂર્ત અમૃત, મર્ત્ય અમૃત અને સત અને ત્યત. તો એ જ વાયુ કહેવામાં આવે છે કે આ બધું જે મૂર્ત છે એ તસ્ય મૂર્તસ્ય એ તસ્ય મર્તસ્ય. મૂર્ત જ અગ્નિ અને પૃથ્વી, અમૂર્ત વાયુના આકાશ, એ તસ્ય મર્ત્યસ્ય, મર્ત્ય કોણ? આ ત્રણ, પૃથ્વી જળ અગ્નિ અને અમૃત કોણ? તો કે આકાશ વાયુ. સ્થિતસ્ય સ્થિત કોણ છે? ભાઈ પૃથ્વી જળ અગ્નિ. એ તસ્ય
यस्य यतस यतः ये कौन छे वायु ने आकाश सतः अस्थूल व्यक्त कौन छे पृथ्वी अग्नि अने एतस्य चने एतस्य स्थितस्य एतस्य सतः तो सत अने त्यत सतः त्यतः ये प्रकार है अनु आ बदा जे त्रण महाभूत नो रस कयो छे सूर्य नु मंडल छे अने बे महाभूत नो रस कयो छे सूक्ष्म शरीर विराट पुरुष हिरण्यगर्भ एटले आ प्रकार आपणे समझावामां आव्युं के आ बधानो रस त्यां छे सूर्य समग्र जगतनो रस छे रस छे सार छे सूर्य स्थूल देह छे आ बधा स्थूल देहनो सार छे सूक्ष्म देह छे बधा सूक्ष्म देहनो सार छे પછી આગળ કહે છે અથ અમૂર્તમ વાયુશ્ચ અંતરિક્ષમ ચ એતત અમૃતમ એતત યત એતત ત્યત એતસ્ય અમૃતસ્ય એતસ્ય अमृतस्य एतस्य यतः एतस्य यस्य एष रसः य एषः एतस्मिन् मण्डले पुरुषस्य पुरुषः यस्य हि एषः रसः इति अधिदैवतम् આપણે કહી ચૂક્યા અથવા અમૃતમ તો વાયુનો અંતરિક્ષ છે એ અમૃત છે એ અમૃત છે એતત અમૃતમ એતત યત એતત સત અને ત્યત તો જે મૂર્તામૂર્ત કહેવામાં આવ્યા એ જ રીતે આ મૂર્તના વિભાગ કર્યા અને અમૃતના અહીંયા આગળ વર્ણન કર્યું કે અમૃત છે વાયુશ્ચ અંતરિક્ષમ છે વાયુને અંતરિક્ષ બે મળીને અમૃત 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 થયું પૃથ્વી જે અગ્નિ મળીને મૂર્ત થયું વાયુ અંતરિક્ષ અમૃત થયું એ અમૃતમ પહેલાં ત્રણ વિનાશી છે કારણ કે એક સ્થિત નક્કર છે તેથી વિનાશને યોગ્ય છે આ વાયુ અંતરિક્ષ વિનાશી નથી કારણ કે કોઈ એક જગ્યાએ સ્થિર નથી એમનો કોઈ આકાર નથી એતદ યત એટલે કે ગતિશીલ છે આ બે કેવા છે સ્થિર છે પેલા આ ત્રણ સ્થિર છે પેલા બે ગતિશીલ છે એતસ્ય અમૃતસ્ય એતસ્ય અમૃતસ્ય એતસ્ય યતઃ એતસ્ય ત્યસ્ય તો આ જે અમૃત છે અમૃત છે યત છે ત્યત છે ये सह रस ये बधानो रस कयो छे सूक्ष्मनो रस कयो छे ये सह एतस्मिन् मण्डले पुरुष आ सूर्यमा जे पुरुष छे आ जे दैविक छे जे हिरण्यगर्भ छे ये आ बधा आ त्रण आ बे सूक्ष्म तत्वनो रस छे एनु जे मंडळ छे जे देखाय छे जे एनु स्थूल शरीर छे जे विराट पुरुष छे ये आ त्रण स्थूलनुं तत्व छे सार छे अने એની અંદર જે પુરુષ રહ્યો છે હિરણ્ય ગર્ભ છે એ આ બીજા બે તત્વ છે જે અમૃત છે સૂક્ષ્મ છે એનો રસ છે અધિદૈવતમ તો અધિભૂતમ અધિદૈવતમ આ પંચમહાભૂતમાંનું સ્થૂળ શરીર અને બીજા બેનું બનેલું સૂક્ષ્મ શરીર એમ કરીને આખું જગત બતાવ આપણે તો આટલું જ લીધું છે ઉપનિષદ તો આ બધાનો સમાવેશ કરે છે બહુ લાંબુ વર્ણન કરે છે
જેમ સ્વસ્ટિ પર કરવી એમ પછી વ્યક્તિગત સ્તર પણ કરે છે. અહીંયા પણ એવી જાતનું સ્થૂળ શરીર છે, સૂક્ષ્મ શરીર છે વગેરે એમ કરીને બધામાં જે એક સંવાદિતા રહેલી છે આપણને વૈશ્વિક સંવાદિતા એના દર્શન કરાવે. એટલે પહેલાં તો કેવી રીતે આપણે અનુભવી રહ્યા છીએ જગતનું આપણે દર્શન કરાવ્યું કે જગત કેવું છે, પરમાત્માનું આ જે વ્યક્તરૂપ છે કેવું છે એને દર્શન કરાવે કે જો એને આ રીતે તમે જુઓ. બધી અનેકતા છે, વિવિધતા છે, બધાનું વિભાગીકરણ કરીને એમને આવી રીતે પાંચમાં વિભાગી બેમાં જ વિભાગીકરણ કર્યું અને પછી એમાં આવી રીતે સ્થૂળ અને સૂક્ષ્મ અધ્યા અધિદૈવ અધિભૂત આ રીતે હિરણ્યગર્ભ વિરાટ વ્યષ્ટિ અને સમષ્ટિ. પહેલા આપણને આ રીતે આ જગતના દર્શન કરતા શીખવાડે છે. પછી આજે આપણે જ્ઞાન થયું, સમજ પડી, એને એનો ઉપયોગ કેવી રીતે કરવો જેથી આપણે પરમાત્માને જાણી શકીએ. પરમાત્મા આ એક રૂપે જાણ્યું, અર્થાત જે જાણ્યું એ પરમાત્માને જ જાણ્યું, પરમાત્માને આ પ્રકારે જાણ્યું. પરમાત્માના પારમાર્થિક રૂપ કેમ જાણવું, આ જ જ્ઞાનમાંથી કેવી રીતે પહેલાંને જાણવું પારમાર્થિક રૂપને, એ પછી આપણને આગળ કહેશે, આપણે કાલે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ્ પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદే ભગવંતો પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.